દાદાનગર હવેલીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર જિજ્ઞેશ કાછાના આપઘાત પ્રકરણમાં આદિવાસી એકતા પરિષદ દ્વારા જવાબદારો સામે એફઆઈઆર કરવાની માંગણી કરી હતી. આદિવાસી એકતા પરિષદના પ્રમુખ પ્રભુ ટોકિયાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જિજ્ઞેશ કાછાના આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટમાં તેઓને ટોર્ચર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હોવા છતાં પણ પોલીસ દ્વારા જવાબદારો સામે કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જે અંગે આદિવાસી એકતા પરિષદ દ્વારા પ્રશાસન અને પોલીસ તાત્કાલિક ધોરણે જવાબદારો સામે ફોજદારી ફરિયાદ નોંધે તેવી માંગણી કરી હતી. આજ કી જો પ્રેસ કોન્ફરન્સ હૈ વો હમને જૈસે મીડિયા ઓર સોશિયલ મીડિયા પર જૈસે હમને હમકો જાનકારી મિલી જો હાલ હી મેં 10-12 દિન પહેલે યહાં કે ક્લાસ 1 ઓફિસર્સ જિગ્નેશ પટેલ ને જો આત્મહત્યા કી ઉસ મેટર મેં આજ હમને યે પ્રેસ કોન્ફરન્સ રખી હૈ. હમ મીડિયા કે માધ્યમ સે દાના પ્રશાસન ઓર હમારી પ્રદેશ કી જનતા ને કઈ હમે ફીડબેક દીએ કે ઇસ સુસાઇડ મામલે મેં આદિવાસી એકતા પરિષદ કા ક્યા સ્ટેન્ડ રહેગા. હમે કઈ બાર ફોન આયે હમે પૂછા ગયા ઉસી મેટર આજ મેં હમને આપકે માધ્યમ સે હમ ઇસ મામલે મેં ક્યા સ્ટેન્ડ લેને વાલે હૈ વહી બાત કા ખુલાસા કરના હૈ આજ. જૈસે કે દાદાનગર હવેલી મેં વિકાસ બહુત સારે અલગ અલગ પ્રકાર સે વિકાસ હો રહા હૈ ઓર અચ્છી બાત હૈ, લેકિન વિકાસ કે સાથ મેં જો એક ભ્રષ્ટાચાર જો યહાં પર જો બઢ રહા હૈ ઉસે ફિર દાદાનગર હવેલી મેં યહાં કા જો સમાજ હૈ આદિવાસી સમાજ હો યા સ્થાનિક સમાજ હૈ જો ભી પ્રદેશવાસી હૈ ભ્રષ્ટાચાર કે અગર હમ બાત કરે તો આજ સે એક સાલ પહેલે એક સાલ કે અંદર હી એસએસ ભોયા નામ કે જો હમારે આદિવાસી સમાજ કે અધિકારી જો ક્લાસમાં અધિકારી થે ઉન્હોને ભી આત્મહત્યા કર લી. વો મામલે અભી તક કુછ હુઆ હી નહીં ઓર એક સાલ કે અંદર હી યે દૂસરા જો ઘટના બની હૈ યે બહોત હી દુર્ભાગ્યપૂર્ણ હૈ કે ઇસ તરહ સે હમારે સ્થાનિક અધિકારી જો ગિને ચુકે ક્લાસમાં અધિકારી હૈ વો ઇસ તરહ સે ડિસિઝન લેંગે ઇસ તરહ સે આત્મહત્યા કરેંગે યે કિસકે લીએ ઓર ક્યું એસા હો રહા હૈ એક બહોત બડી હમારા સામને પ્રશાસન કે સમક્ષ ઓર દાનહ કે લોગ ભી જાનના ચાહતે કે ક્યા એસા ચલ રહા હૈ પ્રશાસન સિસ્ટમ મેં જિસકી વજહ સે ઇસ તરહ સે હો રહા હૈ. હમ આપકે ચેનલ કે માધ્યમ સે યે જાનના ચાહતે કે આજ 11-12 દિન હુએ હૈ ઓર હમે યે જાનકારી મિલી હૈ કે ઇસ મામલે મેં અભી તક એફઆઈઆર નહીં હુઆ હૈ. તો એફઆઈઆર ક્યું નહીં હુઆ? क्या दाना प्रशासन या पुलिस प्रशासन जो आम नागरिक और ऑफिसर्स के लिए कुछ अलग अलग कानून है? जब सुसाइड करने वाले व्यक्ति ने जिग्नेश पटेल ने अपने आखिरी वक्त में जो सुसाइड नोट जो प्राप्त हुए उनको ऐसा पुलिस प्रशासन को और जो कुछ लोगों ने देखा है उसमें कुछ 6 अधिकारियों के नाम 6 लोगों का नाम दिया गया उसमें, तो 6 लोगों के ऊपर अभी तक एफआईआर लॉन्च नहीं हुआ है और ये अभी एफआईआर नहीं हुआ है तो विदाउट एफआईआर उसमें क्या इन्वेस्टिगेशन करेंगे और इसको क्यों डिले किया जा रहा है? तो ये एक बहुत बड़े शंका के दायरे में ये बात आ रही है. और दादरानगर हवेली में विकास के लिए अगर हम बात कर रहे हैं आज, तो विकास के अंधी दौड़ में दाना प्रशासन के बड़े बड़े अधिकारी कुछ बड़े बड़े पॉलिटिशियंस कहते हैं कि हमने ये विकास किया हमने वो विकास किया, और जब विकास का श्रेय लेने की बात आती है तो सभी अधिकारी फ्रंट पर आते हैं, सभी नेता फ्रंट पर आते हैं कि हमारे कार्यकाल में हमने ये किया हमने वो किया. तो जब विकास की बात आती है तो उनका श्रेय वो लेते हैं. तो उनके ही कार्यकाल में ये जो घटनाएं बन रही हैं उसकी जवाबदारी कौन लेगा? ये एक बहुत बड़ी बड़ी बात है. यहाँ पर विकास अपने सिर पे लेकर श्रेय ले रहे हैं, तो इसका भी श्रेय लेना चाहिए कि इनके कार्यकाल में जो भ्रष्टाचार के जो 4 चांद लगे हैं और उसी की वजह से हमारे जो स्थानिक ऑफिसर्स जो यहाँ पर आत्महत्या ऐसी चीजें करने के लिए मजबूर हो रहे हैं, ऐसा क्या चल रहा है प्रशासन में? हम आपके चैनलों के माध्यम से दाना प्रशासन पुलिस प्रशासन से ये कहना चाहते हैं कि इस मामले में जल्द से जल्द एफआईआर लॉन्च की जाए और जो भी आरोपी है जो भी इसमें इन्वेस्टिगेशन है उनके ऊपर कार्यवाही की जाए, ये हमारी मांग है. और इस मामले में
उनके परिवार के साथ हम हैं और जहां भी न्याय के लिए, जहां भी उनको हक अधिकार के लिए, वो जहां कहीं भी हमें हमें बुलाएंगे या हमारी हमारे ऊपर जो ये लोग जो भी आशा रख रहे हैं कि आदिवासी एकता परिषद इसमें सहयोग करे, सपोर्ट करे, हम उनके परिवार के साथ में।